શહેરમાં લોકોને હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે। ટીવી સિરિયલોમાં જોવા મળતા ક્રાઇમ સીન જેવી ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં બની છે, જેમાં ડિંડોલીનો એક યુવાન ગુમ થયા બાદ તેની હત્યા કરી તેની લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કરીને આ લાશ રેલવે ટ્રેક નજીકના એક ઝૂંપડામાં 8-10 ફૂટ ખાડામાં દફન કરવામાં આવી હતી। જો કે રેલવે પોલીસે આ મામલે બાતમી મળતા બનાવ સ્થળ પર જઈને તપાસ કરતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો। રેલવે પોલીસે એફએસએલ મદદથી મૃતદેહ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। સુરતમાં એક એવી ઘટના સામે આવી છે કે જે જોઈને ભલભલાના રૂંવાટા ઊભા થઈ જાય। ટીવી સિરિયલની ક્રાઇમ સ્ટોરી જેવી ઘટના સામે આવી છે। આજે રેલવે પોલીસને માહિતી મળી હતી કે તેમની હદમાં એક યુવાનની હત્યા કરી તેની લાશને સળગાવવાનો પ્રયાસ કરી રેલવે ટ્રેક નજીકના એક ઝૂંપડામાં 8-10 ફૂટ જમીનમાં આ લાશ દફનાવવામાં આવી છે। પોલીસને પાકી માહિતી મળતા રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને આ ઝૂંપડામાં ખોદકામ શરૂ કર્યું હતું। 8 ફૂટ ખોદકામ કર્યા બાદ એક યુવાનની લાશ મળી આવી હતી। પોલીસે તાત્કાલિક એફએસએલ ટીમને બોલાવી આ મૃતદેહની તપાસ શરૂ કરાવી હતી। ત્યારે ખબર પડી કે આ મરનાર યુવાન અન્ય કોઈ નહીં પણ ડિંડોલી વિસ્તારમાં 22 રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો। બનાવની જાણકારી મળતા તાત્કાલિક આ યુવાનનો પરિવાર પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને યુવાનની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો। તમને જણાવી દઈએ કે આ યુવાન 22મીના રોજ ગુમ થયા બાદ તેના પરિવારે આ યુવાનની ગુમ થયાની ફરિયાદ ડિંડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી। પોલીસના જણાવ્યા અનુસાર યુવાનની હત્યા કરી તેના શરીરના ભાગ છૂટા કરી પહેલા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં તેને દફનાવવામાં આવી હતી। જો કે પોલીસે આ યુવાનના તમામ શરીરના ભાગો ભેગા કરીને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દીધા છે। હાલમાં આ યુવાન ગુમ થયા તે દિવસના સીસીટીવી પોલીસે મેળવ્યા છે, જેમાં એક યુવાન મરનાર યુવાનને પોતાની ગાડી પર બેસાડીને લઈ જતો દેખાય છે। આ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની વિગતો સામે આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। જો કે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારી પણ બનાવને લઈને તપાસમાં જોડાયા છે। ત્યારે રેલવે પોલીસ સાથે સુરતની ડિંડોલી પોલીસ પણ આ યુવાનની હત્યા મામલે તપાસ કરી રહી છે। આજે ઉધના ભીમનગર આવાસની બાજુમાં રેલવે ટ્રેકની બાજુમાં એક ઝૂંપડાની અંદર દટાયેલી લાશ છે એવી અમને માહિતી મળેલી, જેના આધારે અમે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ સાહેબને લઈ એફએસએલની સાથે જગ્યાનું ખોદકામ કરતા એક ડેડ બોડી મળેલી છે માણસની। આ બોડીને જલાવેલી અને 4-5 દિવસ થઈ ગયા હોય ડીકમ્પોઝ થઈ ગયેલી છે, એટલે હવે આગળની તપાસ એનું કઈ રીતે શું થયું, કોણે દાટી છે, કોણે એને માર્યો છે એ આગળ વધુ તપાસ જારી છે। સાહેબ, આ યુવક છે મૃતક એ કોણ છે, એની મિસિંગ દાખલ થઈ એટલે શું છે ઘટનાની હકીકત? હાલ પૂરતી એવી હકીકત જાણવા મળી છે કે ડિંડોલીનો અજય મોરે નામનો એક માણસ ગુમ છે અને આજુબાજુના સીસીટીવી ફૂટેજમાં પણ એ દેખાય છે, તો શક્ય કદાચ બની શકે કે હોય, પણ બોડી એટલી ડીકમ્પોઝ થઈ ગયેલી છે કે આનું ડીએનએ ટેસ્ટ પણ કરાવવો પડશે ત્યારે બોડીની ઓળખ થશે। સાહેબ, આ હત્યા કેમ કરવામાં આવી, પ્રાથમિક તપાસમાં શું જાણવા મળી રહ્યું છે? પ્રાથમિક તપાસ હજુ ચાલુ જ છે, એટલે શું કારણથી હત્યા થઈ એ હજુ ચોક્કસપણે કહી શકાશે નહીં, પણ એ તપાસમાં આગળ કહીશું અમે। અમારા જે નજરે જોનાર સાક્ષી છે એમના કહેવા પ્રમાણે જે પાછળની દિવાલ છે, દિવાલની પેલી બાજુ આનું મર્ડર થયું છે અને ત્યાંથી પછી લાશને અહીંયા લાવી અને આ લોકોએ દાટી જ નાખી છે। લાશને કંઈક ટુકડા કરવામાં આવ્યા, સળગાવવામાં આવી હતી, ત્યારબાદ અહીંયા દાટવામાં આવી છે? લાશને સળગાવવામાં આવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે, હવે આગળ વધુ જ્યારે આરોપીઓ પકડાયા ત્યારે વધુ તપાસમાં કેવી રીતે કરવામાં આવી હતી? હત્યા ચપ્પુથી કરવામાં આવી છે એવું પ્રાથમિક આપણા નજરે જોનાર સાક્ષીઓનું કહેવું છે।